હવે આગળ વાત કરીએ તો કચ્છમાં 2023 વર્ષના અંતિમ દિવસે રણમાં પ્રવાસીઓનું ગોળાપૂર ઉમટી પડ્યું. ભારતના પશ્ચિમ છેડે આવેલો કચ્છ જિલ્લો છેલ્લા 2 દાયકામાં રણોત્સવના કારણે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત બન્યો છે. સફેદ રણ કે જે એક સમયે નિર્જન હતો, આજે વિશ્વભરના પ્રવાસીઓ માટે એક પ્રિય પ્રવાસન સ્થળ છે. આ વર્ષે પણ શિયાળાની શરૂઆત થતાની સાથે રણોત્સવનો પણ પ્રારંભ થયો છે અને વર્ષ 2023ના છેલ્લા સપ્તાહમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આ રણોત્સવ માણવા કચ્છમાં આવ્યા છે. કચ્છના સફેદ રણમાં નવેમ્બર મહિનાથી શરૂ થતા રણોત્સવને માણવા માટે આ વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ કચ્છમાં આવી રહ્યા છે. આ વર્ષે કચ્છના સફેદ રણ પાસે આવેલા ગોરડો ગામને યુનાઇટેડ નેશન્સ દ્વારા શ્રેષ્ઠ પ્રવાસન ગામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ 2001ના ભૂકંપમાં તબાહ થયેલું આ રાજ્ય ફરી એકવાર વૈશ્વિક સ્તરે ચમક્યું છે. નાતાલ અને નવા વર્ષની રજાઓને નવી રીતે ઉજવવા માટે સમગ્ર ભારતમાંથી જ નહીં પરંતુ વિશ્વના અનેક દેશોમાંથી લોકો કચ્છની મુલાકાતે આવે છે. ગયા વર્ષે કુલ 1.94 લાખ પ્રવાસીઓ સફેદ રણની મુલાકાતે લીધી હતી, જ્યારે આ વર્ષે ડિસેમ્બરના અંત સુધીમાં માત્ર 2 લાખ પ્રવાસીઓએ સફેદ રણની મુલાકાત લીધી હતી. નવા વર્ષની ઉજવણી માટે લોકો દૂર દૂરથી સફેદ રણ પહોંચી રહ્યા છે. આથી રણોત્સવમાં પણ તહેવારો માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસ દરમિયાન રણોત્સવના ટેન્ટ સિટીમાં મહેમાનો માટે ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેથી લોકો કચ્છની સંસ્કૃતિ અને કલાથી માહિતગાર થાય. કચ્છમાં આવતા પ્રવાસીઓ એ જ પંક્તિનું પુનરાવર્તન કરતા હોય છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. રણ ઉત્સવ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. દર વર્ષે નવેમ્બર અને ફેબ્રુઆરી વચ્ચે લગભગ 3 મહિના સુધી રણ મહોત્સવ ઉજવવામાં આવે છે. ગોરડો ગામ ઉત્સવ થાય છે. રણ ઉત્સવમાં કલા, સંસ્કૃતિ અને સંગીતનો અનોખો સંગમ જોવા મળે છે. સફેદ મીઠાના રણમાં ઉજવાતા આ ઉત્સવ માણવા માટે માત્ર દેશમાંથી જ નહીં પરંતુ વિશ્વભરમાંથી લોકો આવે છે. બ્યુરો રિપોર્ટ, ZSTV કચ્છ.